नमस्कार, मैं हूं परवीन पठान और बहुत ही स्वागत करती हूं आपका समाचार इंडिया न्यूज में। आइए शुरू करते हैं आज की खबरें। सूरत के अमरोली विस्तार के डांग बारडी पाड़ा रोड पर गत शनिवार को शाम को हुई दुर्घटना में मृतक छात्रों की रविवार को सामूहिक अंतिम यात्रा निकाली गई। समर्थ पार्क और गुरु कृपा अपार्टमेंट सहित आसपास के विस्तारों के छात्र होने से समस्त अमरोली विस्तार शोक मगन हो उठा। डांग दुर्घटना में समर्थ पार्क व गुरु कृपा अपार्टमेंट समेत अन्य क्षेत्रों के छात्रों की मौत हुई और सभी की आंखें नम हो गई और मासूम छात्रों की अंतिम यात्रा से सूरत में मातम का माहौल छा गया। इस दुर्घटना के चलते मुख्यमंत्री विजय रूपाणी ने भी सूरत सिविल अस्पताल में जाकर घायल छात्रों से मुलाकात कर उनके स्वास्थ्य की जानकारी ली। राज्य के शिक्षा मंत्री भूपेंद्र सिंह चुड़ासमा, स्वास्थ्य मंत्री कुमार कानाणी, वन मंत्री गणपत वसावा, सांसद सीआर पाटिल, विधायक मुकेश पटेल आदि ने मृतक छात्रों को श्रद्धा सुमन अर्पण कर उनके परिजनों को सांत्वना दी। विद्यार्थियों ने अमुक वालीओ साथे सापुतारा मा टूर पर गया અને સુરત આવતા અમને એક્સિડન્ટ થયું છે, તો આ એક્સિડન્ટની અંદર 78 બાળકો ઘાયલ થયા હતા, એમાં 78 બાળકો બસમાં હતા, એ 78 બાળકોમાંથી 10 બાળકોનું મૃત્યુ થયું છે અને ત્યાંની આહવા હોસ્પિટલની અંદર એમની સારવારો ચાલી રહી છે, એમાંથી જે 13 બાળકોને સુરત સિવિલ હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા છે, એમાંથી એક બાળકને રજા આપવામાં આવી છે અને 12 બાળકો સારવાર હેઠળ છે, એમાંથી 5 બાળકોને ગંભીર ઈજા છે અને બાકીના જે કંઈ આવવા સારવાર લઈ છે ને ધીમે ધીમે પ્રાથમિક સારવાર આપીને અમુક એમના વાલીઓ ત્યાં પણ પહોંચી ગયા છે અને અહીંથી અમારી પાસે લિસ્ટ આવી ગયું છે અને જે કોઈ વાલીઓ છે એમને સંપૂર્ણપણે પૂરતી માહિતી એમના બાળકથી મળે એની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ। શેનો હંગામો, મને તો કંઈ ખબર નથી, હું તો જે કંઈ બાળકોને અહીંયા લાવવામાં આવ્યા છે અહીંયા કલેક્ટર હાજર છે, ડીડીઓસી હાજર છે, અમારા ધારાસભ્ય મુકેશભાઈ, અમારા ડેપ્યુટી નિરભાઈ, શાસક પક્ષના નેતા, તમામ લોકો અહીંયા અમે વ્યવસ્થામાં અહીંયા હાજર છીએ। કેવી રીતે આહવાથી ઈજા પામેલા બાળકોને અહીંયા લાવવા, અહીંયા વાલીઓને કેવી રીતે એમને જાણકારી મળે, માનો કે એક વાલીને અમે અહીંયા અત્યારે મળ્યા તો એમણે એક બાળક નાનો દીકરો એમનો છે અહીંયા સારવાર પર છે, તો એમણે કીધું મારો મોટો દીકરો પણ આ બસમાં હતો તો એમનું શું છે અમને ખબર નથી, તો અહીંથી અહીંયાથી અમે ફોન કરીને અમારા યુવા મોરચાના જે ત્યાં કાર્યકર્તાઓ છે એમની સાથે અમે વાત કરાવી, વિડીયો કોલ પર વાત કરાવી એમના બાળકો સાથે, તો અહીંયા વાલીને સંતોષ થયો, અહીંયા અમે કોઈ શોધ સપાટા કરવા માટે નથી આવ્યા। અમે અમે લોકોની લાગણી જે કંઈ છે, લોકોને જે કંઈ એના બાળકોની સાથે જે કંઈ એની એની જાણકારી મળે એને સંતોષ થાય માટે અમે કામ કર્યું। સાહેબ, કે અહીંયા કઈ રીતે સગવડ કરવામાં આવી છે, કેટલા બેડ? સંપૂર્ણપણે 78 બાળકો અંદર હતા અને એટલા માટે 78 બેડ સુધીની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલને થઈ રહી છે અને તમામ પ્રકારના ડોક્ટર ની ટીમ અહીંયા હાજર છે। આ બાળકો જે ઈજાગ્રસ્ત છે તેમને સારવારનો ખર્ચો અને જે મૃતકો છે એમને માટે વળતરની કઈ અમે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી, જે નીતિ નિયમ પ્રમાણે જે કઈ સરકાર આપે છે આપી, કાલે આવતીકાલે સીએમ સાહેબ છે તો કઈ મુલાકાત લેવી સંભાવના? હા, લઈ શકશે, કઈ આમાં સીએમ આવે પછી એની સાથે અમે ચર્ચા કરીશું, ધ્યાન દોરીશું અને બની શકે કે અહીંયા જો બાળકો હશે સારવાર હેઠળ તો સીએમ ચોક્કસ મુલાકાત સર, જે લોકો ઇન્જર્ડ થયા છે અથવા જે લોકો ત્યાં ઘડી મૃત્યુ પામ્યા છે એમની બોડી અહીં ઘડી લાવવાની એ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી છે? જે બાળકોનું મૃત્યુ થયું છે એ બાળકોની ડેડ બોડી અહીંયા સુરતમાં જ લાવવામાં આવશે, પરંતુ અત્યારે હાલ પૂરતી અમારી જે પ્રાયોરિટી છે એ જે ઈજા પામેલા જે બાળકો છે એને કેવી રીતે સારી રીતે તાત્કાલિક સારવાર ઝડપથી મળે એના અમારે અત્યારે પ્રયત્ન। ઓકે, બ્યુરો રિપોર્ટ, સમાચાર ઇન્ડિયા ન્યૂઝ, સુરત।